हर्षनगर में वार्ड नंबर 8 में केटला समय थी प्रश्न छे ने आज जे तमे चर्चा जम करो शुं कहेशो? अमे हर्षनगर सोसायटी बने लगभग 18 वर्ष थया, 18 वर्ष थया ते 7-18 वर्ष सर्वे थेमा 8 वर्ष सुधी कोई प्रॉब्लम नहोतो। ज्यारे आ नवा रोड नुं आयोजन थयुं त्यारे सोसायटी अने दुकानवाळाओनी विरुद्धमां रोड बनाववामां आव्यो हतो। आ रोड जमीन लेवल करता 1.5 फूट ऊंचो बनाव्यो हतो। जे ते वखते अमारी विनंती हती, अमारी विनंती ने ध्यानमां लेवामां आवी नहीं अने 1 वर्षथी अमारी सोसायटीनी पड़तीनी शरूआत थई। अमारा मकानोनी किंमत 30-35 लाख रुपया मिनिमम हती, ए अत्यारे 15 लाखे आवीने पड़ी छे। दर ચોમાસામાં 15-20 દિવસ 1-1.5 ફૂટ પાણી અમારી સોસાયટીમાં ભરાયેલું રહે છે। જે પાણી ચોખ્ખું નહીં, માત્ર અને માત્ર ગટરનું પાણી, જેમાંથી દરેક પ્રકારના રોગ થઈ શકે એવી પરિસ્થિતિ હોય અમારી નગરપાલિકામાં। અવારનવાર અમે રજૂઆતો કરીએ છીએ અમારા કોર્પોરેટર દ્વારા, અમારા નગરપાલિકાના જે કંઈ અમને મદદરૂપ થતા હોય એ દરેક સભ્યો દ્વારા અમે માગણી કરેલી જ છે, છતાંય આ લોકો દ્વારા કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવતું નથી। મૌખિક અમને એવી ભલામણો અને એવી સૂચનાઓ કરવામાં આવે અને બૈડા થાબડી આ લોકો ભાગી જાય પછી ક્યારેય વરીને પાછા આવતા નથી। હાલના તબક્કે આ કોરોનાની પરિસ્થિતિમાં અમારા 15-20 મકાન એવા છે કે જ્યાં સતત ગટરનું ગંદુ પાણી 8-10 ઇંચ ભરાયેલું છે, જેમાં 3 ઇંચ તો ગંદા નીચેનું ગંદુ હોય એનો થડ થઈ ગયેલો છે। આ પરિસ્થિતિમાં નગરપાલિકાને જ્યારે અત્યારે વિનંતી કરવા અમે ગયા, 4 દિવસ પહેલાં અમે લેખિત આપેલું, ત્યારે પણ કોઈ જવાબ મળ્યો નહીં। આજે ફરીથી સહપરિવાર આખી સોસાયટીના સભ્યો અમે મળવા ગયા તો સીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારી પાસે ટાઈમ નથી। અમારા નિલેશભાઈ, અમારા કોર્પોરેટર દ્વારા વિનંતી કરવામાં આવી કે તમે રૂબરૂ સાહેબ આવો, થોડી રજૂઆતો લોકોની સાંભળો અને યોગ્ય રજૂઆત છે, છતાં પણ સાહેબ દ્વારા પાટલીથી ટેલિફોનિક એવું કહેવામાં આવ્યું કે મારી પાસે ટાઈમ નથી। એટલે હવે સાહેબ પાસે ટાઈમ ના હોય, અમારી પાસે પણ સહન કરવાની હવે કોઈ શક્તિ નથી, એ અનુસંધાને અમે આજે રસ્તા રોકો। સામાન્ય કોઈ પણ જાતની અમે પૂર્વ મંજૂરી માગી નહોતી, પરંતુ અમારો અતિશય હેરાન અને અતિશય આક્રોશ હતો, એ હિસાબે અમે 10-15 મિનિટ રસ્તા રોકો જેવું આંદોલન કર્યું। પણ સાહેબની પોલીસ દ્વારા અમારી સમજૂતીને માન આપી, પીએસઆઈ સાહેબને અમે માન આપી, એમના કહેવાથી અમે હાલના તબક્કે અમારું આંદોલન મોકૂફ રાખ્યું છે। પરંતુ અમે 24 કલાકનો અલ્ટિમેટમ નગરપાલિકા ઓફિસને આપીએ છીએ, અમારા માટે કોઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી અમારો ગંદર ગટરનું પાણી રિટર્ન ના આવે અને કાયમી અમને આ પ્રશ્નોમાંથી કાયમી રાહત મળે એવી અમારી વિનંતી છે। અમારા કેટલા સમયથી આ ગટરનું પાણી ભરાય છે, આ ગટરનું પાણી અમારે પાણી પીવામાં આવે છે, નગરપાલિકામાં જઈએ છીએ તો કોઈ સાંભળતું નથી અમારું, એ હિસાબે જો ચીફ ઓફિસરે કીધું કે તમારે જે કરવું હોય કરો, એ હિસાબે અમે અહીંયા થોડી વાર 15 મિનિટ માટે અમે રસ્તા રોકોનું આંદોલન કર્યું, અમારે પાણી પીવાનું, એ ગટરનું પાણી અત્યારે આ રોગચાળો ઘરને ફાટી નીકળે છે, એ સમસ્યાના લીધે અમે અત્યારે કેટલું અત્યારે કેટલા બીમાર રાખે ઘરે કાઢવા જઈ છે, એટલી વિનંતી કરવા જઈએ છીએ તે છતાં નગરપાલિકા નથી સાંભળતું, ચીફ ઓફિસરે નથી સાંભળતા, તો અમારી એ જ હિસાબે અમારા રસ્તા રોકોનું આંદોલન 15 મિનિટ માટે કરવું પડે। અમે પણ સમજીએ છીએ કે ગામડાના આજુબાજુના વસ્તી લોકો તડકાના પરેશાન થાય છે, તે છતાં અમારે ના છૂટકે રસ્તા રોકોનું 15 મિનિટ માટે અમારા યુવા અક્ષરનગરમાં ભાજપના કેટલા સદસ્યો અહીંયા રહે છે અને કેટલા હોદ્દેદારો રહે છે, છતાં આવી પરિસ્થિતિ છે, શું કહેશો? 80% હવે બધા ભાજપના બધા બીજેપી છે, પણ અત્યારે કોઈ અમારું સાંભળતું નથી, નગરપાલિકાને કોઈ સાંભળતું નથી, કોઈ કે કોઈ અમારે કામ તમારે જે કરવું હોય કરી લો, અમે 15 મિનિટ માટે અમે આંદોલન કરીએ।